હલો શંકર સંખ્યા એમાં નોંધ પાંચ જે પાંચમા નંબરની નોંધ હશે એ શંકર સંખ્યા માટેની તો ન કહી શકું શંકર સંખ્યાના વિભાગની અંદર જ આ કરાવી દઉં આપણે જે ચેપ્ટરની શરૂઆત કરશું એમાં જરૂર પડશે એસી વોલ્ટેજ એસી પ્રવાહ એસી પાવર અને પ્રવાહનું આર એમ મૂલ્ય પ્રવાહનું આર એમ મૂલ્ય બરા આટલી વસ્તુની આપણે જરૂર પડશે હવે જુઓ એમાં કે એસી વોલ્ટેજ એમાં જો યાદ આવે તો આગળના ચેપ્ટરમાં આપણે એસી જનરેટર કર્યું હતું અને એ એસી જનરેટરના જે પ્રશ્ન હતા બરાબર લગભગ બીજા ચેપ્ટરની અંદર જ આવ્યું છે એસી જનરેટર અથવા તો છઠ્ઠા ચેપ્ટરમાં આવ્યું હશે તો એસી જનરેટરની અંદર છેલ્લે એસી વોલ્ટેજ મેળો તો વી બરાબર વી એમ સાઇન ઓમેગા આવું સૂત્ર છે એસી જનરેટરના જ્યાં પ્રશ્ન છે ને નિયમે તમને કરાવેલું છે એટલે મારે એસી વોલ્ટેજનું સૂત્ર આવડવું જોઈએ એસી પ્રવાહ પછી એસી પાવર આ બધા સૂત્ર તમને આવડવા જોઈએ અને પ્રવાહનું આર એમ એસ બરાબર ચેપ્ટરમાં ક્યાંય ને ક્યાંય જરૂર પડે તો સીધો તમે ઉપયોગ કરી શકો તેમાં જુઓ એસી વોલ્ટેજનું સૂત્ર શું લખશો એસી વોલ્ટેજ સૂત્ર એનું યાદ રાખવાનું છે વી બરાબર વી એમ સાઈન ઓમેગાટી અથવા વી બરાબર વીએમ કોસ ઓમેગાટી આપણે તો સાઇનવાળા સૂત્રનો ઉપયોગ જ કરશું એટલે સમય બદલે ને એટલે સાઈનની કિંમત બદલે એટલે વોલ્ટેજય બદલે સમય સાથે આ વોલ્ટેજ બે વોલ્ટેજમાં ટૂંકમાં ફેરફાર થાય એટલે એસી વોલ્ટેજની જરૂર પડે તો આ સૂત્ર લેવાનું છે વી એટલે એસી વોલ્ટેજ છે બે સૂત્રમાં વીએમ એટલે મહત્તમ વોલ્ટેજ છે બેમાં ઓમેગા એટલે કોણી આવૃત્તિ અને ટી એટલે સમય છે કા સાઇનવાળું સૂત્રનું કોણ કા કોશવાળું આપણે દરેક જગ્યાએ સાઈનવાળા સૂત્રનો ઉપયોગ કરશું અમુક જગ્યાએ જો ફરજિયાત આ લેવાનું થાય તો એનો ઉપયોગ કરશું એ આપણે ખબર કેમ પડે ફરજીયાત લેવાનું થાય એમાં કન્ડિશન આવશે ને જ્યારે જ્યારે આપણે થિયરી કરતા હશું અથવા દાખલો ગણતા હશું ને એવી કન્ડિશન આપી હશે ત્યારે ત્યારે ટૂંકમાં એ કન્ડિશન ઉપરથી હું ત્યારે સમજાવી શકું અત્યારે તો આ ન સમજાવી શકું રેડીપા અત્યારે આપણે વાળા સૂત્રનો ઉપયોગ જ કરશું દરેક જગ્યાએ આવશે ત્યારે ટૂંકમાં કઈ રીતના ટૂંકમાં ઉપયોગમાં લેવા બે સૂત્ર એ જાણકારી આપણે ત્યારે મેળવશું હવે એસી પ્રવાહ જે એસી પ્રવાહ જોતો હોય તો ઓહમના નિયમ ઉપરથી જ આપણને મળી જાય એસી પ્રવાહ એક તો હું સ્મોલ આઈ વડે દર્શાવીશ આઈ બરાબર વિના છેદમાં હાર એસી પ્રવાહ એટલે અહીં એસી વોલ્ટેજ મૂકવા અને છેદમાં આર અવરોધ મૂકો તો એસી પ્રવાહ વીની કિંમત તમારી આગળ છે વી એમ સાઈન ઓમેગા ટી અને છેદમાં આર હવે એમાં જુઓ વીએમના છેદમાં આર એટલે મહત્તમ વોલ્ટેજ છેદમાં મહત્તમ સોરી મહત્તમ વોલ્ટેજ છેદમાં અવરોધ છે એટલે ઓહમના નિયમ અનુસાર આઈ બરાબર વીના છેદમાં આર હોય તો વીના છેદમાં આર એટલે પ્રવાહ મૂકી ગયો પણ મહત્તમ વોલ્ટેજ પ્રવાહી કયો મળશે મહત્તમ અને મહત્તમ પ્રવાહ સ્મોલ આઈ એમ વડે દર્શાવીશ અને સાઇન ઓમેગાટી આ એસી પ્રવાહનું સૂત્ર જેવું એસી વોલ્ટેજનું સૂત્ર છે ને એવું જ એસી પ્રવાહનું સૂત્ર મળ્યું જો તમે કોષવાળા સૂત્રનો ઉપયોગ કર્યો તો અહીંયા કોષ આવે આ સાઇનવાળા સૂત્રનો ઉપયોગ કર્યો તો એ સાઈન આવશે પછી ત્રીજી વસ્તુ છે એસી પાવર હલો પાવરનું સૂત્ર આપણે ઝૂલનો નિયમ કઈ જ છે બરાબર આઈ સ્ક્વેર આર આ સૂત્રનો ઉપયોગ કરવો આઈની કિંમત અહીં ઉપર આપી છે આઈ એમ સાયનો મેગા ટી અને ચોથી વસ્તુ તમારે યાદ રાખવાની છે પ્રવાહનું આર મૂલ્ય બરાબર પ્રવાહ હોય એનું આર મૂલ્ય આરએમએસ એમ મૂલ્ય કોને કહેવાય એ સમજાવી દઉં એ અગિયારમાં ધોરણમાં આપણે વીઆરએમએસ ને એવું આવ્યું હતું જો હું તમને આઈઆરએમએસ કહું એટલે એનો મતલબ એમ કે પ્રવાહ લેવાનો તમારે એસ એટલે સ્ક્વેર સ્ક્વેર કરવાનું મીન એટલે એનું સરેરાશ કાઢવાનું અને રૂટ આર એટલે એનું વર્ગમૂળ કાઢવાનું અને આઈઆરએમએસ કહેવાય અને વીઆરએમએસ કહું એટલે એક પ્રકારના સરેરાશ મૂલ્ય છે જોઈ લો આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય ને એટલે સરેરાશ આવી જાય ટૂંકમાં વિદ્યુત પ્રવાહનું સરેરાશ મૂલ્ય જ થયું આઈઆરએમએસ એટલે એના વોલ્ટેજનું સરેરાશ મૂલ્ય અથવા તો વીઆરએમએસ તો આમાં શું કરાય વોલ્ટેજ લેવાનો એનો સ્ક્વેર કરવાનો મીન એટલે સરેરાશ લેવાનું અને આર એટલે રૂટ રૂટ એટલે વર્ગમૂળ કાઢવાનું અને વીઆરએમએસ કહેવાય તો મારે પ્રવાહનું આરએમએસ મૂલ્ય જોઈએ છે હવે પ્રવાહનું આર મૂલ્ય છે હું આઈઆરએમએસ આર વડે દર્શાવીશ બરાબર પ્રવાહનું આર એમ મૂલ્ય છે આઈ આર એમ એસ અથવા કેપિટલ આઈ જોઈ લેજો કેપિટલ આઈ અને આઈઆરએમએસ બેય સંનાસીની છે પ્રવાહના આર એમ એસ મૂલ્યની છે એસી પ્રવાહી તો સ્મોલ આઈ વડે દર્શાવીએ છીએ તો આરએમએસ મૂલ્ય જોતું હોય પ્રવાહનું તો આવશે શું તો વર્ગમૂળ પહેલાં શું લેવાનો પ્રવાહ લેવાનો પછી એનો સ્ક્વેર કરવાનો પછી મીન એટલે એનું સરેરાશ કાઢવાનું અને રૂટ એટલે એનું વર્ગનું હાલો એ કિંમત મૂકી દો અહીંયા આઈની કિંમત તો આઈની કિંમત છે આઈ એમ સાઈન ઓમેગાટી અને વર્ગ હે તો બે જગ્યાએ વર્ગ હાલો સરેરાશ કાઢો અચળ સંખ્યા હોય તો એનું સરાશ અચળ સંખ્યા જેટલું જ નીકળે પાંચ હોય હું એમ કહું પાંચનો સરેરાશ કાઢો તે પાંચ જ નીકળે જે કિંમત બદલાતી હોય ને એના એક કરતાં વધારે મૂલ્ય મળે અને એક કરતાં વધારે મૂલ્ય મળે ને તેનો સરવાળો કરીને એટલી કિંમત છેદમાં મૂકો ત્યારે સરેરાશ નીકળતું હોય આ મહત્તમ પ્રવાહ છે અચળ હોય તેનું સરેરાશ અચળ સંખ્યા જેટલું સ્ક્વેર જ નીકળશે સાઇન વર્ગ ઓમેગા ટીનું સરેરાશ હમણાં કીધું એક દ્વિતિયાંશ નીકળે હલો વર્ગમૂળ કાઢી નાખું તો આઈ એમ સ્ક્વેર એનું વર્ગમૂળ કરશે આઈ એમ અને છેદમાં વર્ગમૂળમાં બી રેડી એવી જ રીતના તમે વીઆરએમએસ મેળવશો અરે મેળવતો નથી પણ એ આપણે ખબર જ પડી જાય હવે વીઆરએમએસ અથવા તો ખાલી તમારે વીવાળા દર્શાવવાનું સોરી વીઆરએમએસ જ કારણ કે વી તો આપણે એસી વોલ્ટેજ દર્શાવ્યું છે તો આવશે આવું સૂત્ર વીએમ છેદમાં રૂટ ટુ અથવા આ સૂત્ર ઉપરથી લખવું હોય તો આમ લખી શકું વી લેવાનો સ્ક્વેર મીન એટલે સરેરાશ અને એનું વર્ગમૂળ બરાબર એટલે વીઆરએમએસ અને આઈઆરએમએસના સૂત્ર એ તમારે કરવા જોશે એટલે એસી વોલ્ટેજના સૂત્ર એસી પ્રવાહનું સૂત્ર એસી પાવર આ તમે આઈની કિંમત ઉપરથી મૂકી દો એટલે એસી પાવરનું સૂત્ર તૈયાર થઈ જશે અને પ્રવાહનું આર એમ મૂલ્ય બરાબર આઈઆરએમએસ અને વીઆરએમએસ પ્રવાહ અને વોલ્ટેજનું આર મૂલ્ય આ રીતના મળશે બરાબર આ પાંચમા નંબરની નોંધ અહીંયા પૂરી એટલે શંકર સંખ્યાની આટલી નોંધ આપણને ખ્યાલ હોવો જોઈએ બરા આટલી નોટ હવે આપણે આના પછીથી આપણે ચેપ્ટરમાં વહી જઈશું અને ચેપ્ટરની શરૂઆત કરશું પહેલાં ક્વેશ્ચનથી અહીંયા પૂરું